સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મિત્રો, આજે અમે ફરીથી છીએ આપણે કોટડા અને આપણી ઊંચા કોટડા વ્લોગ ચેનલમાં. મિત્રો, આપણને ખબર હશે કે જાજે ભાઈ કે કોટડાના વ્લોગ જોવા મળે છે. તો ફાઇનલી મિત્રો, આજે છીએ આઈટમ, અને મિત્રો આઈટમમાં બહુ મોટી સંખ્યામાં મિત્રો કોટડામાં મેળો ભરાય છે, અને આજે આપણે નિહાળવાનો છે કોટડામાં મેળો. તો મિત્રો, તમે વિડીયોમાં ઠેડુથી બન્યા રહેજો. ટ્રાફિક પણ બહુ ઝાઝુ છે, અને મિત્રો આજે છે આઠમનો મેળો શ્રાવણ મહિનાનો. તો ફાઇનલી મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેશો. મિત્રો, આપણે આગળ જઈશું અને જગ્યામાં અને મિત્રો કોલમાં કેવું પબ્લિક છે તે પણ જાણીશું, અને તમને આરે મિત્રો જે કોટડાનો મિયાળો નિહાળો હોય તો મિત્રો મહુવાથી થાય છે ઊંચા કોટડા મિત્રો 20-21 કિલોમીટર, અને મિત્રો આ છે તો આઠમને દિવસે મિત્રો બહુ પબ્લિક છે. જોઈ શકો છો તમે ટ્રાફિક પણ, તો જુઓ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કોટડા, અને ટ્રાફિક તમે જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક છે અત્યારે. મિત્રો બપોરનો સમય થયો છે, તોય પણ મિત્રો આધુ ભાઈ ગાડી ચલાવે છે, તમે જોઈ શકો છો. અને ફાઇનલી મિત્રો અમારી આ ટ્રાફિકમાં 10-15 મિનિટ થઈ ગઈ છે, અને ત્યારથી મિત્રો અમે ઊભા રહેતા રહેતા ચલાવીએ છીએ ગાડી. ફાઇનલી મિત્રો જે આપણે દેખાઈ રહ્યો છે તે આમ મોટો મેઇન ગેટ છે, ત્યાંથી આપણે અંદર જવાનું છે. તો મિત્રો પબ્લિક પણ આજે જાજુ હશે, તમે જોઈ શકો છો. તો દોસ્તો, આ છે છાવડાનો મેઇન ગેટ, જગ્યામાં જવાનું. દોસ્તો અત્યારે ટ્રાફિક પણ ફૂલ છે, અને ગોકુળ આઠમનો મેળો પણ બહુ જોરદાર ભરાવાનો છે અલગ રીતે. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને દોસ્તો આ જગ્યાની અંદર પણ બહુ મોટા સંખ્યામાં અહીંયા ટ્રાફિક જામ છે, વાહન પાર્કિંગ છે એના લીધે. ફાઇનલી મિત્રો આપણે કોટડામાં મિત્રો મેળા તો ઘણા બધા થયા છે, આજે છે મોટો મેળો, એટલે કે મિત્રો પરબનો આઈટમનો મેળો. અને અજયભાઈ અને હિંમત મિત્રો અમારી પહેલાં પહોંચી ગયા છે મેળામાં, અમારી મુસાફરા ચેનલની અંદર. કેમ કે અવનવા વિડીયો જોવા મળશે, એટલે કે જે કંઈ વાર તહેવારની મુસાફરાની અંદર કયા કયા તહેવારમાં અહીંયા મેળો ભરાય છે તે બધી તમને માહિતી અમારી ચેનલમાં. મિત્રો અમે આઈટમના મેળામાં ફરી એકવાર ઊંચાકોરડામાં વ્લોગ બનાવવા માટે આવી ગયા છે. મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા બહુ પ્રખ્યાત ટેટુ પણ પાડે છે, અને ઘણા લોકો અહીંયા ટેટુ પાડે છે. આપ જોઈ શકો છો કે ઘણા મિત્રો અહીંયા ટેટુ પણ પાડી રહ્યા છે. તો આપણે જોવાનું છે કેવી રીતે એ લોકો ટેટુ પાડે, અને આપણે અહીંયા મેળો નિહાળવાનો. મિત્રો આપ જોઈ શકો છો કે આ ભાઈબંધને પણ ટેટુ પડે એવું છે, બહુ સરસ છે. મિત્રો અહીંયા પણ ચાલુ કામ છે, લગભગ ટેટુ બની ગયું, આ મિત્રએ પણ બનાવ્યું. જોઈ શકો છો કે બહેનો પણ ટેટુ પડાવે અહીંયા. અને ફાઇનલી મિત્રો હવે આપણે જે મેળો છે ત્યાં મિત્રો આપણે જશું આંટો મારવા, અને થોડોક તડકો હોવાને કારણે મિત્રો પબ્લિક થોડુંક દરિયામાં વહી ગયું છે, અને હવે જઈએ આપણે દરિયામાં. અને આપણે ઘણા બધા મિત્રો દરિયાનો મેળો નિહાળવાનો, હવે દરિયાનો મેળો નિહાળવાનો છે, વિડીયોમાં બનાવી રહ્યો છે, અને બહુ જોવાની મજા આવશે. અને મિત્રો આ તો પરબનો મેળો એટલે કે આઠમનો મેળો કહેવાય. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોળમાં, અને કોળમાં મિત્રો માણસ ફેલાઈ ગયેલું છે, કારણ કે મિત્રો આ જે દરિયો છે ખાલી, એટલા માટે મિત્રો બધા જ લોકો દરિયાકાંઠે વ્યા જાય છે દરિયાની ઠંડી ઠંડી હવા લેવા માટે. અને ઘણા બધા લોકો જોઈ શકો છો કે ગાડીમાં રાઇડિંગ પણ કરીશું, તો આપણે નીચે પણ જઈશું અને દરિયાકાંઠે થોડાક હાલશું. આપણે ફાઇનલી નીચે કોળમાં આવી ગયા છીએ. બધા મિત્રો કોલમાં શીખી રહ્યા છે, અને જગ્યામાં પણ આપણે જોયું છે કેવું પબ્લિક હોય મેળામાં.
આજે અમે જવાના છીએ ઉપર મંદિરે, અને જે મેઇન મંદિરમાં આજે કેટલું પબ્લિક હોય છે તે જોશું. કેમ છે મેળો આજે? અમે મંદિરે પહોંચવા પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મેઇન બજારે, અને તમે જોઈ શકો છો કે પબ્લિક પણ આજે જાજુ છે, અને આપણે હવે પછીના ઉપર જઈશું અને જે આગળ માથે જે જગ્યા છે તે પણ જોવાની છે. અને ઘણા બધા મિત્રો આપણે શૂટ કર્યા બ્લોગ, પણ આપણે આ બજારે ક્યારે આવ્યા નહોતા, તો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેશો. અને મિત્રો અહીંયા છે રામજી મંદિર, તમે જોયો હશે કે આપણે રામજી મંદિરનો પણ આપણે વિડીયો જોયો છે. તો અમે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ અને બે વાગે જઈશું મિત્રો આગળ. અને ટ્રાફિક તમે જોઈ લો, અને મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મંદિરની નજીક. મિત્રો આપણે મંદિરની નજીક પૂગી ગયા છે, અને મંદિરે અત્યારે કેટલું પબ્લિક છે દર્શન કરવા માટે તે જોવાનું છે. અને ચાલો આગળ જઈએ, આપણે કેટલું પબ્લિક છે તે જોઈએ. તો ફાઇનલી મિત્રો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મુસાકોટડા મંદિરે. મિત્રો અહીં દર્શન કરવાની તો બહુ ભીડ છે, કદાચ અંદર જવાનો પણ આપણને મોકો ના મળે. માતાજીના થઈશું બાજુમાં. તો દોસ્તો અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે, ને અને મિત્રો અહીંયા છે કાળ ભૈરવ દાદાની પ્રતિમા બહુ જોરદાર, તો એના પણ દર્શન કરી લેજો મિત્રો. જોઈ શકો છો બહુ મોટી પ્રતિમા છે. થોડુંક તરીકાનું વાતાવરણ છે એટલા માટે મિત્રો થોડોક પડતાપો પડે, એટલે થોડુંક કાચની કાચમાં મળેલી છે એટલે બહુ ક્લિયર ઓછી દેખાય છે. અને ફાઇનલી મિત્રો મંદિરની પહેલી બાજુની આ સાઈડ છે, અને મિત્રો મંદિરે પગે લાગવા જવાની મિત્રો આ સાઈડ છે, અને આ છે મેઇન બજાર જે આપણે આવ્યા તે બજાર. તો મિત્રો અમે અત્યારે છીએ ઉપર, અને તમે જોઈ શકો છો કે મંદિરે પણ કેટલું ઝાઝું પબ્લિક છે. તો આગળ જે કાળિયા ભીલની કોઠીઓ છે તે બાજુ જઈએ, તો ત્યાં કેટલું પબ્લિક છે તે જોઈશું. અને મિત્રો આ છે જે આ કાળિયા ભીલના કોઠા છે ત્યાં જગ્યા છે તે મિત્રો જે સામે દેખાય તે મિત્રો દિવાલ આવી ગયા છે દરિયાની, અને તેની પહેલી બાજુ છે કાળિયા ભીલના કોઠા જે આપણે આગળ વિડીયોમાં જોયું તે. અને હવે ત્યાર પછીના મિત્રો આપણે નીચે જાઉં, અને થોડુંક આપણે મેઇન બજાર છે તે પણ જોશું. અને અહીંયા અબીલ ગલાલ કંકુ વેસાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કે ઉપર પણ તમને મળી રહેશે, લાકડી પણ જોતી તો તમને મળી રહે મિત્રો. અને ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ અમે નીચે. આપણે ઉપર તો બધું જોયું છે, અને આ તમે જોઈ શકો છો કે બધી મેઇન બજાર છે. અહીંયા મિત્રો ઓઢણીઓ પણ વેચાઈ રહી છે, અહીંયા તલવારોની દુકાન છે, અહીંયા બધા રમકડા પણ મળે. અને મિત્રો જોઈ જુઓ મેઇન બજારનો વ્યૂ, મિત્રો બે બાજુ રમકડાની દુકાન છે. આ તો ભાઈ નિમતભાઈ જાય ઘા કરે, એ હિંમતભાઈ મિત્રો આ છે મેઇન દુકાન સ્પેશિયલ ફ્રૂટની. અને મિત્રો અહીંયા તોરણની દુકાન છે મોટી. અને મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઠેલા અને કીટ અને લેડીઝ બધા પર્સ પણ મળી રહેશે તમને. તો ફાઇનલી મિત્રો આ તો ઉંચાકોડામાં મિત્રો આઠમનો મેળો, અને પબ્લિક પણ મિત્રો આ છે બહુ જાજુ હતું. અને જો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો મળશું ફરી એક વિડીયો.